नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 व्याकरण विभाग ना वीडियो लेक्चर में हूँ तमारू स्वागत करूँ छू। आपणे पोते गया वक्ते वीडियो लेक्चर नी अंदर उपद विभक्ति विषे माहिती मेळवी हती के उपद विभक्ति एटले शू, कारक विभक्ति एटले शू, कारक विभक्ति कोने कहेवाय अने उपद विभक्ति कोने कहेवाय। उपद विषे आपणे એ ચર્ચા પણ થઈ હતી કે ઉપદ એટલે કે નજીકનું પદ હોય તેવા વાક્યને ઉપદ વિભક્તિ કહેવામાં આવે છે। તો નજીકનું પદ એટલે કેવું પદ કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે એના થોડાક શબ્દો થોડાક નિયમો જોયા હતા કે નમ શબ્દ જે આવતો હોય, નમ એટલે કલ્યાણવાચક શબ્દ, આદર ભાવ દર્શાવતો શબ્દ, કે નમ શબ્દ જે આવતો હોય તો ત્યારે चतुर्थी विभक्ति ये योजवानी थती होय छे। तो उदाहरण तरीके गणेश शब्द छे तो गणेश शब्द तो के भाई गणेश शब्द ए पोते ए नाम छे, ए कल्याण सूचक नाम छे। तो कल्याणवाचक आदरवाचक शब्द हो एनी पाछळ नमः शब्द ए लागतो होय छे। तो गणेश नमः एनी जग्याए पोते त्या चतुर्थी विभक्ति योजवानी थाय छे। तो के आय प्रत्यय तो गणेशनू गणेशाय ए बन्यू, पाछळ आय प्रत्यय लागता गणेशाय नमः। तो आवी रीते नजीकना जे पदो होय तेने उपद विभक्ति कहेवामां आवती होय छे। ए आपणे गया वीडियो लेक्चरनी अंदर भण्या छीए। तो एनो पहेलो नियम आपणे भण्या हता, हवे त्यारबाद आजे आपणे उपद विभक्तिनो बीजो नियम भणीए। मित्रों अहींया तमे बोर्ड वर्क मैं करेलू छे तमे जोई शको छो। એમાં બીજો નિયમ છે કે વાક્યમાં જ્યારે સ, વાક્યમાં જ્યારે સ એટલે કે સાથે, સ સંસ્કૃત શબ્દ છે એનો ગુજરાતી અર્થ છે સાથે, ત્યારબાદ સાર્ધમ સમમ એટલે કે સાથે, અને અલમ એટલે કે રહેવા દો, અલમનો અર્થ થાય રહેવા દો, પર્યાપ્ત અટકાવો બસ, બરોબર। તો અલમ શબ્દનો અર્થ રહેવા દો, પર્યાપ્ત છે અટકાવો, અને વિના એટલે કે સિવાય અને વગર। તો આટલા શબ્દો જ્યાં આવતા હોય છે, ઉપરોક્ત શબ્દો જોવા મળે ત્યારે ત્યાં તૃતીયા વિભક્તિ વાપરવાની હોય છે। કે આ ઉપરના જે શબ્દો છે એ શબ્દો આપણને જ્યારે જોવા મળતા હોય તો ત્યારે ત્યાં તૃતીયા વિભક્તિ વાપરવાની થાય છે। કયા કયા શબ્દો? તો કે સ એટલે સાથે, સાર્ધમ સમમ એટલે સાથે, અલમ રહેવા દો, પર્યાપ્ત એટલે અટકાવો, વિના એટલે કે સિવાય ને વગર। તો આટલા શબ્દો જ્યારે આપણને જોવા મળતા હોય તો ત્યારે ત્યાં ઉપપદ વિભક્તિ બનતી હોય છે, અને ઉપપદ વિભક્તિ માટે ત્યાં એ પોતે તૃતીયા વિભક્તિ વાપરવાની થતી હોય છે। કઈ વિભક્તિ? એટલા શબ્દોમાં કે જ્યારે તમને કોઈ પણ વાક્યની અંદર સહ, સાર્ધમ, સમમ, અલમ, વિના આવા શબ્દો જ્યાં જોવા મળતા હોય ત્યારે ત્યાં તૃતીયા વિભક્તિ બનતી હોય છે। અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે પરીક્ષાની અંદર તમારે એવી ખાલી જગ્યા પૂછાણી કે ભાઈ ખાલી જગ્યા સહ સમુદ્રમ મિલતી, ખાલી જગ્યા સહ સમુદ્રમ મિલતી। હવે અહીંયા તમને એક ઉપદ વિભક્તિનો શબ્દ જોવા મળ્યો સ। હવે તમને નિયમ ખબર હોય કે ભાઈ સહ, સાર્ધમ, સમમ, અલમ આવા શબ્દો હોય તો ત્યાં તૃતીયા વિભક્તિ વાપરવાની થતી હોય, બરાબર। અહીંયા તમને સૂચના આપેલી છે કે જલ શબ્દ છે યોગ્ય વિભક્તિ કુરુત, કે જલ શબ્દ છે એની પાછળ યોગ્ય વિભક્તિ લગાડવાની છે। તો ત્યારે ખાલી જગ્યા સહ સમુદ્ર મિલતી તો જલ શબ્દ છે, બરાબર। તો જલ પ્રવાહ શબ્દ છે, જલ પ્રવાહ તો આ શબ્દ છે। આવી રીતે તમને પૂછવામાં આવ્યો કે જલ પ્રવાહ શબ્દ છે યોગ્ય વિભક્તિ કુરુત, તો તરત તમે અહીંયા કરી શકશો કે ભાઈ તૃતીયા વિભક્તિનો પ્રત્યય કયો છે? આપણે પહેલાં વિભક્તિ કે દ્વિતીયા માટે મ, તૃતીયા માટે એણ, ચતુર્થી માટે તો કે આય, પંચમી માટે તો કે આર,
षष्ठी माटे तो के श्य, सप्तमी माटे तो के ए अने शु। बराबर, तो तमने खबर छे के भाई तृतीय विभक्ति में कयो प्रत्यय लागे छे, तो के एण, तो जल प्रवाहेण, जल प्रवाहेण सह समुद्र मिलती। तरत तमे ये नोधी शको छो के भाई अहीं तृतीय विभक्ति छे एमां एण प्रत्यय लागे छे, एटले जल प्रवाहनुं एनी पाछळ एण प्रत्यय लगता शुं थई जशे के भाई जल प्रवाहेण सह समुद्र मिलती। जल प्रवाहनी, जल प्रवाहनी साथे ते समुद्रने मळशे। बराबर, ત્યારબાદ અલમ શબ્દ એ પરિયોજાયો છે કે અલમ પછી ખાલી જગ્યા છે, હવે અહીંયા પટ શબ્દ આપેલો છે। હવે તમને એ ખ્યાલ હોય કે ભાઈ હંમેશા કોઈ પણ શબ્દમાં અલમ, સમમ, સાર્ધમ આવા શબ્દો જ્યારે જોવા મળે તો ત્યાં તૃતીય વિભક્તિ એણ પ્રત્યય વપરાતો હોય છે। તો અલમનું પટ શબ્દ આવ્યો તો સ્વાભાવિક રીતે તૃતીય વિભક્તિમાં એણ પ્રત્યય છે, તો શું થઈ જશે? પઠણેન, તો અલમ પઠણેન। બરાબર, તો કે ભાઈ અલમ પઠણેન, તો અહીંયા ચતુર્થી વિભક્તિ તૃતીય વિભક્તિ પરિયોજાણી છે। ત્યારબાદ નો એક ત્રીજો નિયમ છે કે ખાલી જગ્યા વિના સુખમ ન ભવતી, ખાલી જગ્યા વગર એ સુખ મળતું નથી, સુખ થતું નથી। તો અહીંયા ધર્મ શબ્દ છે, તો મિત્રો અહીંયા તમે જો કે વિના શબ્દ એ કઈ વિભક્તિમાં છે, તો કે તૃતીય વિભક્તિમાં। બરાબર, કે ભાઈ વિના શબ્દ વપરાય ત્યારે ત્યાં કઈ વિભક્તિ પરિયોજવાની થાય છે, તો કે તૃતીય વિભક્તિ। તો અહીંયા ધર્મ શબ્દ શું થઈ જશે? તો ધર્મેણ, ધર્મેણ વિના સુખમ ન ભવતી। તો મિત્રો અહીંયા તમે જોયું કે સહ, સાર્ધમ, સમમ, અલમ, વિના આ જે આટલા શબ્દો જ્યારે તમને જોવા મળે ત્યારે ત્યાં તૃતીય વિભક્તિ પરિયોજાતી હોય છે। તો ઉપપદ વિભક્તિનો આ બીજો નિયમ હતો અને હવે આપણે એનો જે ત્રીજો નિયમ છે એ ભણીએ। તો મિત્રો તમે બીજો નિયમ એ જોયો અને આપણે એમાં વાત પણ કરી હતી કે ભાઈ ઉપપદ એટલે નજીકનું પદ, બરાબર, અને ત્યારબાદ સહ, સાર્ધમ એવા નિયમોની વાત કરી। હવે ત્યારબાદ આપણે ચતુર્થી વિભક્તિનો જે ત્રીજો નિયમ છે એ આપણે ભણીએ કે ત્રીજા નિયમમાં એમ કહેવામાં આવ્યું છે કે વાક્યમાં જ્યારે નમઃ, વાક્યમાં જ્યારે નમઃ, નમઃનો અર્થ થાય પ્રણામ, વંદન, નમસ્કાર, કોઈનું માન કરવું કે કલ્યાણ સૂચક શબ્દ, નમઃ છે એ પોતે કોઈને પ્રણામ કરવા હોય, વંદન કરવા હોય, નમસ્કાર સૂચક શબ્દ હોય કે આદરવાચક શબ્દ હોય કે કલ્યાણ સૂચક શબ્દ હોય ત્યારે નમઃ શબ્દ પરિયોજાતો હોય છે। અને નમઃ શબ્દ જ્યારે જોવા મળે ત્યારે ત્યાં ચતુર્થી વિભક્તિ વાપરવાની થાય છે। ત્યારબાદ છે સ્વસ્તિ, સ્વસ્તિ એટલે કલ્યાણ થાવ, ભલું થાવ, કે આપણે ઘણી વખત કોઈ ગોર મહારાજ છે કે કોઈ પંડિત છે એ પોતે સ્વસ્તિ ભવતું એમ એ શબ્દ એ બોલતા હોય, પછી કોઈ લગ્ન પ્રસંગમાં પણ તમે આ શબ્દ એ સાંભળતા હોવ છો કે સ્વસ્તિ ભવતું એટલે કલ્યાણ થાવ। તો સ્વસ્તિ શબ્દ જ્યારે પરિયોજાતો હોય ત્યારે પણ ત્યાં ચતુર્થી વિભક્તિ પરિયોજવાની થતી હોય છે। તો નમઃ અને સ્વસ્તિ, નમઃ એટલે કે આદર, કલ્યાણ સૂચક શબ્દ, અને સ્વસ્તિ એ પણ કલ્યાણ સૂચક શબ્દ। તો આ બંને શબ્દો એ ક્યારે પરિયોજવા જોવા મળ્યા હોય તો ત્યારે તે વાક્યની અંદર ચતુર્થી વિભક્તિ પરિયોજાતી હોય છે।
वगैरह जेवा शब्दों जोवा मळे त्यारे त्यां चतुर्थी विभक्ति वपराय छे। अहींया आपणे एना थोड़ाक उदाहरण जोईए के खाली जग्या नम, तो अहींया तमारे प्रश्न एवी रीते पूछाय के भाई गणेश शब्द से योग्य विभक्ति कुरु, खाली जग्या नम। हवे नम शब्द आव्यो छे तो गणेश शब्दनी पाछळ आपणे शुं करवानुं छे, चतुर्थी विभक्ति परियोजवानी छे। अने आपणने ख्याल छे के भाई द्वितीय माटे म, तृतीय माटे एन अने चतुर्थी माटे आय प्रत्यय परियोजातो होय छे। चतुर्थी विभक्ति एमां आय प्रत्यय तो गणेश शब्द छे। तो अहींया एनुं वाक्य आपणे लखीए के गणेश, तो હવે આ બંનેની તમે સંધિ કરશો તો ગણેશાય શબ્દ એ બને, ગણેશ વત્તા આય, બરાબર, એટલે ગણેશાય। તો ગણેશાય નમઃ, ગણેશાય નમઃ। તો અહીંયા તમે જોઈ શકો છો કે પોતે ગણેશ શબ્દની ચોથી વિભક્તિ આય પ્રત્યય ઉમેરાતા ગણેશાય શબ્દ એ બન્યો છે, ગણેશાય નમઃ। તો અહીંયા ઉપદ વિભક્તિનો પ્રયોગ થયેલો જોવા મળે છે। ત્યારબાદ રામ શબ્દસ્ય યોગ્ય વિભક્તિ કુરુત, કે રામ શબ્દ છે એ પોતે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ નમઃ શબ્દ આવ્યો છે, તો નમ માટે આપણો નિયમ છે કે ચતુર્થી વિભક્તિ પરિયોજવાની થાય છે। તો રામાય આય પ્રત્યય રામ વત્તા આય, રામ વત્તા આય, એનું શું બની ગયું કે ભાઈ રામાય, તો રામાય નમઃ। તો અહીંયા રામાય નમઃ, તો રામ માટે નમસ્કાર, એટલે પોતે અહીંયા ચતુર્થી વિભક્તિ પરિયોજાણી છે નમઃ શબ્દના કારણે, કારણ કે કલ્યાણસૂચક શબ્દ છે, આદરભાવ દર્શાવતો શબ્દ છે, નમસ્કાર કરવું, માન કરવું, કોઈને પ્રણામ કે વંદન કરવા, તો અહીંયા રામ શબ્દ છે યોગ્ય વિભક્તિ કુરુ, તો નમઃ શબ્દ થયો હોવાથી અહીંયા ચતુર્થી વિભક્તિ પરિયોજવાની થાય છે। ત્યારબાદ સ્વસ્તિ શબ્દ એ પણ જ્યારે જોવા મળે ત્યારે ત્યાં પણ ચતુર્થી વિભક્તિ પરિયોજાતી હોય છે। સ્વસ્તિ, તો અહીંયા પુત્ર શબ્દ છે યોગ્ય વિભક્તિ કુરુત, તો અહીંયા આપણે પુત્ર શબ્દ છે તો એની આપણે સંધિ કરીએ કે ભાઈ પુત્ર વત્તા આય, તો આ બંનેનો સંધિસૂચક શબ્દ પુત્રાય બને છે। તો પુત્રાય શબ્દ બન્યો તો અહીંયા ચતુર્થી વિભક્તિ પરિયોજાણી એમ કહેવાય કે પુત્રાય સ્વસ્તિ, બરાબર, પુત્ર માટે કલ્યાણ થાવ, તો અહીંયા ચતુર્થી વિભક્તિ એ પરિયોજાણી છે। તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ નમઃ સ્વસ્તિ આવા જે શબ્દો જોવા મળે ત્યારે ત્યાં ચતુર્થી વિભક્તિ પરિયોજાતી હોય છે। અહીંયા આગળ વાત કહેલી છે કે અહીં ઉપરોક્ત ઉદાહરણમાં નમઃ સ્વસ્તિ પદોનો પ્રયોગ થયો હોવાથી તે પદોના યોગને કારણે ગણેશ રામ પુત્ર પદોમાં ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે। એટલે ગણેશનું શું થઈ ગયું, ગણેશાય, રામનું રામાય, પુત્રનું પુત્રાય, તો આમ ચતુર્થી વિભક્તિ પરિયોજાણી છે। તો મિત્રો આ ત્રીજો નિયમ ચતુર્થી વિભક્તિનો, ઉપદ વિભક્તિનો, એ પણ તમે તમારી ફેરબુકમાં નોંધી લેજો। હવે ત્યારબાદનો આપણે નિયમ ભણીએ। મિત્રો આજે આપણે ઉપદ વિભક્તિના ચતુર્થી વિભક્તિ સુધીના નિયમો ભણ્યા છીએ, હવે જે આગળના જે નિયમો છે એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું। અહીંયા આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે બેઝ એ પોતે ઉપદ વિભક્તિના નિયમો એ યાદ રાખીએ, અને પછી આવતા વિડીયો લેક્ચરની અંદર
એ બીજા ઉપપદ વિભક્તિના નિયમો છે એનો અભ્યાસ કરીશું, પરંતુ જતાં જતાં એ કહેવાનું છે કે આ જે સંસ્કૃતની વ્યાકરણની બુક છે એ સંસ્કૃતની વ્યાકરણની બુકમાં આ ઉપપદ વિભક્તિના જે કાંઈ નિયમો આવે એ વ્યવસ્થિત રીતે લખી લેજો અને આ વિડીયો લેક્ચરને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.